ગુડ મોર્નિંગ મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ઈસવીસન 12મી સદીના આરંભથી માંડીને ઈસવીસન 19મી સદીના પૂર્વાર્ધ સુધીનો અથવા તો ઉત્તરાર્ધ સુધીનો સમયગાળો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસ તરીકે આપણે ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન આપણને જેટલા પણ સાહિત્ય સ્વરૂપો પ્રાપ્ત થાય છે એ સાહિત્ય સ્વરૂપોનો કાળક્રમે ધીમે ધીમે વિકાસ થયેલો છે. તેમાં શરૂઆતમાં આપણે જોઈએ તો 12મી સદીના આરંભમાં આચાર્ય હેમચંદ્રાચાર્ય પાસેથી સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામનો ગ્રંથ પ્રાપ્ત થાય છે. એમાં દુહા સાહિત્ય આપણને પ્રાપ્ત થાય છે. તો અન્ય જે સાહિત્ય સ્વરૂપો છે તેમાં પ્રબંધ, રાસ, રાસા, ફાગુ, પદ્યવાર્તા, આખ્યાન, ગરબો, ગરબી, પદ, છપ્પા અને કાફી જેવી આપણને જે સાહિત્ય સ્વરૂપો પ્રાપ્ત થાય છે. આ બધા સાહિત્ય સ્વરૂપો કાળક્રમે ઉદ્ભવ્યા અને કાળક્રમે વિકાસ પામ્યા એ આપણે સૌ જાણીએ છીએ. તો તેમાં આપણે જોઈએ તો મહત્વની કૃતિ કહી શકાય, મહત્વની જે સાહિત્ય સ્વરૂપ કહેવાય એ એટલે ફાગુ સાહિત્ય સ્વરૂપ. એ ખૂબ જ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું મહત્વનું લક્ષણ છે, મહત્વનું સ્વરૂપ છે એમ આપણે જોઈ શકીએ છીએ. તો આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના મુખ્ય સાહિત્ય સ્વરૂપ ઉપર, ફાગુ ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તો ફાગુ સાહિત્ય સ્વરૂપ વિશે આપણે ચર્ચા કરતી વખતે જોઈએ તો સંસ્કૃત પ્રાકૃતિક માંડીને અપભ્રંશ સુધીના સમયગાળા દરમિયાન ફાગુ સાહિત્ય સ્વરૂપની કૃતિ ક્યાંય પણ આપણને જોવા મળતી નથી. એ ઉપરથી ડૉક્ટર કેબી વ્યાસ નામના જે વિદ્વાન છે એ વિદ્વાન જણાવે છે કે ફાગુ શબ્દ એ દ્રશ્ય મૂળનો છે એવું અનુમાન કરે છે. એટલે કે આ સમયગાળા દરમિયાન આપણને ક્યાંય ફાગુ શબ્દનો ઉલ્લેખ જોવા મળતો નથી. તેથી ડૉક્ટર કેબી વ્યાસ જેવા વિદ્વાન જણાવે છે કે ફાગુ શબ્દ એ કદાચ દ્રશ્ય મૂળનો હોઈ શકે એમ તેઓ માને છે. ફાગુ શબ્દની ઉત્પત્તિ અથવા તો વ્યુત્પત્તિ દેશી નામ માલામાં આચાર્ય હેમચંદ્રાચાર્ય આ મુજબ આપે છે કે ફગુ વસંતોત્સવ એટલે કે ફાગણ મહિનાના વસંતોત્સવના પર્યાય તરીકે ફગુ શબ્દ ઉદ્ભવ્યો હોય એવો ઉલ્લેખ તેઓ કરતા હોય છે. પ્રાચીન ગુજરાતમાં વસંત ઋતુના પ્રારંભમાં જ્યારે વસંતના લોકગીતો ગવાતા હતા અને વસંતના લોકગીતો ગવાતા દરમિયાન જે કૃતિને અનુરૂપ જે બાબતોનો દ્રષ્ટિગોચર થતી એનો ઉલ્લેખ આપણને આ ફાગુ સાહિત્ય સાથે સંકળાયેલો હોય એમ આપણે ચોક્કસ કહી શકીએ. એટલે કે મુખ્યત્વે ફાગણ માસમાં ગવાતા ગીતો હોય એને આપણે ફાગુ તરીકે ઓળખી શકીએ એમ આપણે કહી શકીએ. અને મુખ્યત્વે સ્ત્રીઓના ગીતો તેમાં સવિશેષ આવતા એમ પણ આપણે માની શકીએ છીએ. ડૉક્ટર કેબી વ્યાસ નોંધે છે કે લોકવાણીના આ ભાગને સંસ્કારીને પ્રાચીન ગુજરાતી કવિઓએ ફાગુ કાવ્યનું એક વિશિષ્ટ મનોહર સાહિત્ય સ્વરૂપ સર્જાવ્યું છે એવું આપણે આ યુગમાં જોઈ શકીએ છીએ. તો વળી ફાગુ સાહિત્ય સ્વરૂપ ઉપર આપણે જ્યારે દ્રષ્ટિપાત કરતા હોઈએ તો આપણે એટલું જાણી શકીએ કે મોટાભાગે ફાગણ મહિનામાં ગવાતા ગીતોને આપણે ફાગુ સાહિત્ય સાથે સાંકળી શકીએ છીએ. વાસ્તવમાં ફાગુ સાહિત્ય સ્વરૂપ એ ફાગણ મહિનામાં યુવાન સ્ત્રી પુરુષોના વસંતોત્સવ અને વસંત ક્રીડાને વર્ણન કરતું એક પ્રકારનું કાવ્ય સ્વરૂપ છે. એટલે કે આ સમયગાળામાં સ્ત્રી અને પુરુષોનું જે વર્ણન કરવામાં આવે છે એ સમયગાળો કયો હોય છે? વસંત ઋતુનો સમયગાળો હોય છે. એટલે કે ફાગુએ ફાગણ મહિનામાં કે ચૈત્ર મહિનામાં અને ખાસ કરીને ફાગણ મહિનામાં જ સ્ત્રી પુરુષોનું વર્ણન કરતું જે કાવ્ય રજૂ થાય છે એ કાવ્યને આપણે ફાગુ કાવ્ય કહી શકીએ. અને આ કાવ્યની સમગ્ર ક્રીડા આમાં જે દર્શાવવામાં આવે છે એ મોટાભાગે વસંત ઋતુના સમયગાળા દરમિયાનની હોય છે તેમ આપણે જોઈ શકીએ છીએ. વસંત ઋતુનું માદક પ્રાકૃતિક વર્ણન અને આ જે પ્રકૃતિનું વર્ણન હોય છે એ પ્રકૃતિનું વર્ણન પેલા યુવાન સ્ત્રી પુરુષો ઉપર જે અસર કરતા હોય છે એ અસરની ધ્યાનમાં રાખીને ફાગુઓનો ઉદ્ભવ થતો હોય એમ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે વસંત ઋતુની અસર પેલા નવયુવાન સ્ત્રી અને પુરુષો ઉપર કેવી પડતી હોય છે એને ધ્યાનમાં રાખીને આ ફાગુ કાવ્યનો ઉદ્ભવ થતો હોય, આ
કાગુ કાવ્યનો વિકાસ થતો હોય એમ આપણે જોઈ શકીએ છીએ. તો વળી આપણે જોઈએ તેમ નગરની શેરીઓમાં કે દેવ મંદિરના ચોકમાં આવા ફાગુઓ રચાતા હતા અને સાથે સાથે ગવાતા પણ હતા અને રમાતા પણ હતા. એટલે ન માત્ર સ્ત્રીઓ પણ પુરુષો પણ આ ફાગુઓને ધ્યાનમાં રાખીને એમની ક્રીડાઓ કરતા હતા એમ આપણે જોઈ શકીએ. એટલે કે મુખ્યત્વે વસંત ઋતુમાં એનો આવિર્ભાવ થતો હતો એમ આપણને આ ફાગુ સાહિત્ય સ્વરૂપમાં જોવા મળે છે. રાસ નામની કૃતિમાં નાયક નાયિકાને સ્પર્શતા પ્રસંગો વિસ્તારથી વર્ણન કરવામાં આવે છે. તેવી જ રીતે ફાગુમાં પણ વસંત ઋતુનું આલેખન વિસ્તારપૂર્વક કરવામાં આવે છે અને વસંત ઋતુનું વર્ણન કર્યા પછી એ વસંત ઋતુની અસર પેલા નવયુવાન સ્ત્રી કે પુરુષ ઉપર કેવી પડે છે એનું આલેખન પણ આ ફાગુ કાવ્યમાં જોવા મળે છે. મુખ્યત્વે વસંત ઋતુનું વર્ણન હોય છે, પરંતુ કેટલીક વખત અમુક અપવાદરૂપ વર્ષા ઋતુનું વર્ણન પણ આ ફાગુ સાહિત્ય સ્વરૂપમાં જોવા મળે છે. એટલે કે આ પણ એક મહત્વનું સાહિત્ય સ્વરૂપ છે એમ આપણે કહી શકીએ. આ વસંત ઋતુ સાથે શૃંગાર રસનો ગાઢ સંબંધ છે. એટલે કે જ્યારે કોઈ પણ કવિની કૃતિ આપણે ફાગુની જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે આ વસંત ઋતુ સાથે જે સમયગાળો છે એમાં મોટાભાગે શૃંગાર રસનો સમયગાળો આપણને જોવા મળે છે. એટલે કે શૃંગાર રસ એક યા બીજી રીતે ખૂબ જ પ્રચુર માત્રામાં થતો જોવા મળે છે. કેટલીક વખત રતિનો ભાર પણ આ ફાગુ કાવ્યમાં જોવા મળે છે, જે ફાગુ સાહિત્ય સ્વરૂપને વિકસાવવામાં ખૂબ જ મહત્વની સાબિત થાય છે. પ્રકૃતિનું વર્ણન એ ફાગુ સાહિત્ય સ્વરૂપનું મુખ્ય લક્ષણ છે. વસંત ઋતુ દરમિયાન જે પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે એ પ્રકૃતિની માનવ જીવન પર થતી અસરોનો ઉલ્લેખ પણ અહીં આપણને મનમોહક અદામાં વ્યક્ત થાય છે એમ આપણે જોઈ શકીએ છીએ. વનરાજીનું ખીલેલું હોય, સુગંધિત અને રંગબેરંગી પુષ્પો હોય, કોકિલનો ટહુકાર હોય, ભમરાનું ગુંજન હોય અને ઝરણાઓનું વહેતું પાણી હોય, જલક્રીડા હોય, નવયુવાન હોય અને આ નર નારીઓની જે કામ ક્રીડા છે એ કામ ક્રીડાનો ઉલ્લેખ આ જે ફાગુ સાહિત્ય સ્વરૂપમાં જોવા મળે છે, જે ખૂબ જ મહત્વનું સાબિત થાય છે. તો વળી એમાં વિભ્રમ શૃંગાર અને શૃંગાર સાહિત્ય શૃંગાર રસનો ઉલ્લેખ પ્રચુર માત્રામાં થતો જોવા મળે છે. એટલે કે ઉર્મિનું જે તત્વ છે એ તત્વનો ઉલ્લેખ આ ફાગુ સાહિત્ય સ્વરૂપમાં સવિશેષ માત્રામાં જોવા મળે છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. ફાગુમાં પ્રકૃતિ સૌંદર્યનું આલેખન તો જોવા જ મળે છે, સાથે એટલે કે ફાગુ એ મુખ્યત્વે પ્રકૃતિનું સાહિત્ય સ્વરૂપ છે, પરંતુ સાથે સાથે નર અને નારીઓનું વર્ણન પણ કોઈ ફાગુ કવિ એના કૃતિમાં કરતો હોય છે એમાં આપણે ચોક્કસ કહી શકીએ. મોટાભાગે વસંત ઋતુનું વર્ણન હોય છે, પરંતુ અપવાદને બાદ કરતા વર્ષા ઋતુના વર્ણન પણ આપણને ફાગુમાં જોવા મળે છે એવા અનેક ઉદાહરણો આપણને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જોવા મળે છે. તે આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સૌથી મોટી વિશેષતા છે એમ આપણે કહી શકીએ. તો આ ફાગુ કાવ્યમાં સામાન્ય રીતે પૌરાણિક પાત્રોને ધ્યાનમાં રાખીને નાયક કે નાયિકાને નિરૂપવામાં આવે છે. દાખલા તરીકે નારાયણ ફાગુ નામની કૃતિમાં આપણે જોઈએ તો શ્રી કૃષ્ણ એ નાયક છે અને નાયિકાઓ તરીકે પટરાણીઓ જોવા મળે છે અને મુખ્ય રાણી તરીકે રૂકમણીનો ઉલ્લેખ થયેલો છે. એટલે કે અહીં નારાયણ ફાગુમાં શ્રી કૃષ્ણને મુખ્ય નાયક તરીકે વર્ણન કરવામાં આવે છે. તો હરિવિલાસ ફાગુ નામની કૃતિમાં પણ નાયક તો કૃષ્ણ જ છે, પણ નાયિકાઓ હવે રૂકમણી નહીં પણ ગોપીએ લીધું છે, ગોપીઓનું સ્થાન છે. આમ ઘણી જગ્યાએ પરિવર્તનનો અણસાર પણ આ ફાગુ સાહિત્ય સ્વરૂપમાં જોવા મળે છે. તો વળી વસંત વિલાસ નામની અજ્ઞાત કૃતિમાં પણ આપણે જે 84 પંક્તિઓમાં જે આ કડીઓમાં જે આ વસંત વિલાસ નામની કૃતિ પ્રાપ્ત થાય છે એમાં પણ જોઈએ તો વસંત ઋતુનો વૈભવ એમાં ઉચ્ચ કક્ષાએ દર્શાવવામાં આવે છે. તો વળી જૈન કવિઓના દ્વારા લખાયેલા ફાગુઓમાં પણ આપણને એક યા બીજી રીતે આપણને એ બાબતોની સઘળી માહિતી પ્રાપ્ત થાય છે અને એમાં વસંત ઋતુનો આરંભ, અંત અને માનવ જીવન પર થતી અસરોનો ઉલ્લેખ કરવામાં આવે છે. તો આ ફાગુ સાહિત્ય સ્વરૂપને વિકસાવવામાં તેમાં જુદા જુદા પ્રકારનો છંદોનો પણ ઉપયોગ થતો હોય છે, જુદા જુદા પ્રકારના રસોનો પણ ઉલ્લેખ થતો હોય છે
અને ત્યારે જ આ ફાગુ એ સુંદર અને મનોહર કૃતિ બની રહે છે એમ આપણે ચોક્કસ કહી શકીએ। એટલે તાલબદ્ધ રીતે અને વર્ણ સંગીત રીતે ગાવામાં આવતા સાહિત્ય સ્વરૂપને આપણે ફાગુ સાહિત્ય સ્વરૂપ કહી શકીએ એમ ચોક્કસ જાણી શકીએ છીએ। તો વળી એમાં સુદીર્ઘ અખંડ લહેરીની રચનાઓ પણ આપણને જોવા મળે છે। એટલે કે મોટાભાગે જૈન અને જૈનેતર સાહિત્યકારો પાસેથી આપણને જેટલા પણ સાહિત્ય કૃતિઓ પ્રાપ્ત થાય છે એ સાહિત્ય કૃતિઓમાં ફાગુ સાહિત્યની કૃતિઓ એ સૌથી વિશેષ લોકપ્રિય બની છે। તો એનું કારણ એનું કારણ એના લક્ષણો છે। તો ફાગુ સાહિત્ય સ્વરૂપના આપણે લક્ષણો ચર્ચા કરી તો એમણે જોઈએ કે મુખ્યત્વે વસંત ઋતુનું વર્ણન એમાં આવતું હોય છે, નાયક નાયિકાનું વર્ણન આવતું હોય છે, વસંત ઋતુનું નાયક નાયિકા પર થતી અસરોનું વર્ણન હોય છે, જુદા જુદા રસોનો ઉપયોગ, જુદી જુદી આંતરપ્રાસ રચનાઓ, તો સાથે સાથે જુદા જુદા છંદોનો પ્રયોગ આમાં જોવા મળે છે। એટલે કે ફાગુ સાહિત્ય સ્વરૂપ એ ખૂબ જ મહત્વનું છે એમ આપણે ચોક્કસ કહી શકીએ। તો આપણને વસંત વિલાસ ફાગુ, નારાયણ ફાગુ, હરિવિલાસ ફાગુ, બ્રહ્મગીતા ફાગુ તેમજ વસંત વિલાસ ફાગુ એવી વૃત્તિઓ આપણને આ સમયગાળા દરમિયાન થાય છે એના ઉત્તમ ઉદાહરણ છે। તો વળી અન્ય કૃતિઓમાં શ્રી તુલીભદ્ર ફાગુ, નેમિનાથ ફાગુ તેમજ નેમિનાથ ફાગ તેમજ તુલીભદ્ર ફાગ તેમજ અન્ય રત્નમંડળ ગણી રચિત નારી નિરાશ ફાગ જેવી કૃતિઓ પ્રાપ્ત થાય છે એ ફાગુ સાહિત્યની મહત્વની કૃતિઓ છે એમ આપણે ચોક્કસ કહી શકીએ। આમ ફાગુ સાહિત્ય સ્વરૂપનો ઉદ્ભવથી માંડીને એના વિકાસક્રમ ઉપર દ્રષ્ટિપાત કરીએ તો ફાગુ સાહિત્ય સ્વરૂપ એ ખૂબ જ મહત્વની કૃતિ સાબિત થાય છે એમ આપણે ચોક્કસ કહી શકીએ છીએ। ઓકે।